નમસ્કાર. શ્રી રામ ઓડિયો ટેલિફિલ્મ્સ પ્રસ્તુત હાસ્યની ડોક્ટરમાં હું ડોક્ટર અવની વ્યાસ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શરૂઆતમાં એટલું કહી દઉં કે હમણાં મારે એક દર્દી આવ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું શું ખાધું તું? એ કે બગાસું ખાધું તું, છીક ખાધી હતી, ઉધરસ ખાધી હતી, તમે નહોતા ત્યાં ત્રણ ધકાય ખાધા હતા. અને આટલું મેં એટલે કીધું, ઘણા લોકો મને કહેતા હોય કે તમે દવા વાળા ડોક્ટર છો કે પછી બોલપેન વાળા ડોક્ટર છો, એટલે ચોખવટ કરી દઉં કે હું દવા વાળી ડોક્ટર છું. આ મારે કેવું પડે ને, દવા વાળી ડોક્ટર છું ને એટલે એક વાત હું હંમેશા મારા કાર્યક્રમમાં કહેતી હોય કે દરરોજ ની તમે 3 મિનિટ જો તમારા માટે એન્જોય કરશો ને તો 70 વર્ષ સુધી એન્જિયોગ્રાફી નહીં કરાવી પડે. આવી એક ગેરંટી સાથે, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, આવું બધાએ સાંભળ્યું છે. પણ આજે તો આ લાફ્ટર નામની મેડિસિન લઈને ખુદ ડોક્ટર આવ્યા છે અને 1 કલાકનો ભરપૂર લાફ્ટર ડોઝ આપવાનો છે. એટલે એટલી ચોખવટ પાછી ફરી ફરીને કરી દઉં કે છે ને, મારી જોક્સ આમ અઘરી પ્રિસ્ક્રિપ્શન વાળી હશે. અમુક અત્યારે સમજાશે, અમુક જયમાં પછી સમજાશે, અમુક કાલ સવારે સમજાશે, અમુક 3 દિવસ પછી સવાર બપોર સાંજ સમજાશે. ડોક્ટર અને દર્દી બે પહેલી વાર જયારે ઓપરેશન થિયેટરમાં હોય ને ત્યારે બે ના મગજમાં કઈક ડર હોય. દર્દી ને એમ હોય કે મારું શું થશે, અને ડોક્ટર હોય એમ જ હોય કે આનું શું થશે. અને આપણું એવું જ છે. તમને એમ છે કે શું બોલશે, અને મને એમ છે કે હું શું બોલીશ. પણ મેડિકલ લેંગ્વેજમાં એક વસ્તુ કહી દઉં કે ઓડિયન્સ નહીં, 3 પ્રકાર, એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક. એલોપેથિક, આથી બોલીને તરત હસવું આવે ને એલોપેથિક ઓડિયન્સ. આયુર્વેદિક, સમજાય પછી હસવું આવે. અને હોમિયોપેથિક, હસવું આવે તો આવે, નહીં તો ન આવે, લાગે ભાગે લોહીની ધાર આપણા ઉપર વાગ લે. પણ આવો સરસ માહોલ છે ત્યારે ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી ખલીલ ધનતેજવીના શબ્દોથી મારા શબ્દોને વહેતા મૂકવા છે. મને બહુ ગમે છે આ કવિતા, અને એવી શ્રદ્ધા છે કે તમને પણ જરૂરથી ગમશે. કે ક્યાંક મળો તો રોકી લેજો, ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું, ને તબિયત બબિયત પૂછી લેજો, બીજું શું. આપ અમારી જોડે રહેજો, આપ અમારી જોડે રહેજો, ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો, બીજું શું. વાકુ સીધું આંગણ જોવા ના રહેશો, વાકુ સીધું આંગણ જોવા ના રહેશો, તક મળે તો નાચી લેજો, બીજું શું. અને હવે પછીની પંક્તિ મારી બહુ ગમતી પંક્તિ, કે પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું. શબ્દો ઉપર ધ્યાન આપજો, કે પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું, અત્તર છાટી વાંચી લેજો, બીજું શું. લડી લડીને તૂટ્યા, લડી લડીને તૂટ્યા, ત્યારે વકીલ કહે છે તમે પરસ્પર સમજી લેજો, બીજું શું. અને છેલ્લી પંક્તિ કાબિલે દાદ પંક્તિ, કે આજે અમને દાદ ના આપો કાંઈ નહીં, આજે અમને દાદ ના આપો કાંઈ નહીં, આજે અમને સાંખી લેજો, બીજું શું. સરસ લખી કરું, કે ક્યાંક મળો તો રોકી લેજો. હમણાં મારે એક ડોક્ટર સાહેબ મળ્યા મને, એટલે એને છે ને માથાનો દુખાવો રહે, તો વળી મેં પૂછ્યું, મેં કીધું ડોક્ટર સાહેબ કેમ છે તમારા માથાના દુખાવાને, એ કે 7 દિવસથી પિયર હોય છે. હા એક ભાઈ મને કેવું, ક્યારે પરણ્યો, કોને પરણ્યો, કેવી રીતે પરણ્યો બધી યાદ છે, પણ હું શું કામ પરણ્યો ને એ આજ સુધી નથી સમજી શક્યો. મેં તો ભાઈ આ રાષ્ટ્રીય પ્રશ્ન છે, કોઈને નથી સમજાણ. હા હમણાં એક ભાઈ 50 વર્ષની ઉંમરે છાપામાં જાહેરાત આવી કે પત્ની જોઈએ છે. અમુકને ઉજે ને કુબુદ્ધિ 50 વર્ષે ઉજે, એને છાપામાં જાહેરાત આવી કે પત્ની જોઈએ છે, નીચે એના મોબાઈલ નંબર, તમે નહીં માનો બીજેથી 200 થી 300 મેસેજ આવ્યા, અમારી લઈ જાઓ. કેવા ગળે આવી ગયા છે. તબિયત બબિયત પૂછી લેજો, અમારો તો પનારો દર્દી આરે, ઓળખી કે ન ઓળખી તબિયત પૂછવી જ પડે. અને અમુક તો દર્દી એવા આવે ને કે આપને ખબર ન પડે કે ખબર પૂછવા આવ્યા છે, ખબર લેવા આવ્યા છે.
એવું ઇરિટેશન કરાવે, એવું ઇરિટેશન કરે, મગજની નસું ખેંચી લે. બોલો, આ ઘણી વાર એમ થાય કે ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાવ. બાર દી પેલા એક વૃદ્ધ દંપતી આવ્યું, કાકા ને કાકી. એવું ઇરિટેશન કર્યું, એવું ઇરિટેશન કર્યું, મને એમ થયું બે ઘૂણની ગોળી નાખીને કૂઈ જાઉં. આવ્યા એટલે સામાન્ય છે, આપણે હિસ્ટ્રી લેવાની હોય, આયુર્વેદિક ડોક્ટર છું એટલે હિસ્ટ્રી થોડીક ડીપમાં હોય. એટલે મેં પૂછ્યું, મેં કીધું શું થાય છે? કાકી થોડા કરકશા, તરત બોલ્યા, મારા ધણી થાય છે, પતિ થાય છે, પતિ દેવ થાય છે. અરે મેં કીધું કાકી હું પૂછું છું કે તકલીફ શું થાય છે, તકલીફ છે કાંઈ? ઠીક કે તકલીફ હોય તો જ આવ્યા હોય ને, કઈ તમે મારા વેવાય વેલા થોડા થાવ છો કે મોઢામાં મીઠાઈ ના બટકા દેવા આવી? અને મારો વેવાય આરી સંબંધ નથી રહ્યો. આટલામાં તમે સમજી ગયા છો કે એનો સ્વભાવ કેવો હતો. પણ મારે તો કઈ ન બોલે એટલે મેં કીધું, એક કામ કરો કાકી, તમે બે મિનિટ શાંતિ રાખો, હું કાકાને પૂછું છું, એ જવાબ આપે એ પ્રમાણે આપણે આગળ વધશું. મેં પૂછ્યું, મેં તું કાકાને, મેં તું બપોરે ભૂખ લાગે છે? એ કે હા, પણ જયમાં પછી નથી લાગતી. મેં તેમને, ઊંઘ આવે છે? એ કે હા, સવારે જાયગાપત નથી આવતી, હમણાં તો શું બપોરનો ઉજાગરો રહે છે ને, રાજકોટમાં એક થી પાંચ સુઈ જાય ને. હું ધર્મેન્દ્ર રોડ ઉપર 2:30 વાગે નીકળી, ત્યાં નાનકડી ગોદડીમાં ભિખારી હૂતો હતો. હૂતો તો એની મન નવાઈ ન લાગી, પણ બાજુમાં બોર્ડ હતું 1-4 ક્લોઝ, અને વાટકો પાછો ઊંધો. બીજે દી 5 વાગે હું એને મળવા ગઈ. મેં કીધું, આ બોર્ડ તો હેમજા, પણ વાટકો ઊંધો કેમ? એ કે તમારી જેવી ભટકતી આત્માઓ રખડતી હોય ને, સિક્કા નાખે ને ટિણિંગ 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 થાય તો ડિસ્ટર્બ ન થાય લે. એટલે મેં પૂછ્યું, મેં કીધું ઊંઘ આવે છે કે જાયગા પછી નથી આવતી, બપોરનો ઉજાગરો રે? મેં તો આમ યુરિન સ્ટૂલ બધું બરાબર? ત્યાં કાકી બોલ્યા, 3 સ્ટૂલ છે, 2 પાયા તૂટી ગયા છે, 1 જ સારું છે. કેદી ની કહું છું, પાયા નખાઓ નખાઓ, પણ મારું માને તો ને. હું ક્યુ સ્ટૂલ કહું છું, ઈ શું સમજે છે? મેં તું કાકી તમે બોલો માં, હું કાકાને પૂછું. મેં તું કાકા તમે સમજી ગયા ને? એ કે બેટા હું તો બધું સમજીને બેઠો છું, ખાલી આને જ નથી સમજી શકતો. એવી સાપ સીડી જેવી છે ને, માંડ સીડી પકડીને સમજવા જાય ને ત્યાં નાગરની જેમ ડંસી જાય છે. ત્યાં કાકી કે હા, લગ્ન પહેલા ચંદ્રમુખી, પછી સૂર્યમુખી, પછી કાળમુખી, હવે નાગણ, પછી ડાકણ, કા લે. હું કાકી થોડીક વાર શાંતિ રાખો, મેં કાકાને હિસ્ટ્રી આગળ વધારી. મેં કીધું આમ છોકરા શું કરે છે? એ કે હેરાન કરે છે. મેં કીધું આમ બીડી બીડી કઈ પીવો છો? તે કાકા હર ખાઈ ગયા. કે છેલ્લી હતી પી ગયો, મને હું ખબર તમે પીતા હશો. મેદામ અત્યાર સુધી કોઈ મોટી બીમારી આવી છે? એ કે હા, 2 વર્ષ પહેલા દાંતમાં ડાયરિયા થઈ ગયા હતા, હું ચકરી ખાઈ ગયો. દાંતમાં ડાયરિયા? પછી મેં કીધું એને ડાયરિયા ન કહેવાય ને, પાયોરિયા કહેવાય કાકા. એ કે તોય બે હરખું નહીં, મને એમ કે બે ભાઈઓ થતા હશે, રિયા રિયા આવે ને લે. મેં કીધું લાંબી બીમારી, મોટી બીમારી એટલે આમ તાવ તર્યો એવું ક્યારે આવ્યું છે? ત્યાં કાકી બોલ્યા, આવે ને તમને, અમને શું કામ આવે? મેં કીધું આમ ક્યારે ઝાડા થયા છે? કે થાય ને તમને, અમને શું કામ થાય? મેં ક્યારે કૂતરું કયડું છે? કયડે ને તમને, અમને શું કામ કયડે? પછી હું કઈ બોલી જ નહીં, હું પ્રિસ્ક્રિપ્શન લખવા માંડી. ત્યાં મને કાકાએ કીધું કે મેડમ 7 વર્ષથી આયુર્વેદિક દવા ખાઉં છું, પડી ક્યુ આપે છે, તમે પડીકી જ આપશો? મેં કીધું હા કાકા, એક એક પડીકી સવાર બપોર સાંજ 9 શેકા પાણી સાથે લેવાની થશે. એ કે બરાબર મેડમ, પણ પડીકી જરાક પાતળા કાગળમાં વાળજો ને, ગળવામાં સેલી રે ને. આયુર્વેદિક ડોક્ટર એટલે આમ નાડી તપાસતી હતી. ત્યાં કાકી બોલ્યા, ઈ શું કરો છો? એટલે મેં કીધું કાકી હું નસ ગોતું છું. એ કે નસ તો એ તમારી પાછળ ઊભી. મેં કીધું એમ નહીં કાકી, હું કાકાની રગ ગોતું છું. અને કાકી ગડગડા થઈ ગયા.
આટલા વરમાં હું એની રગ નથી ગોતી હૈકી. એટલે કહું છું કે આપ અમારી જોડે રહેજો. અને આગળની પંક્તિમાં લખે ખલીલ ધનતેજવી કે ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો. બીજું શું, આવડી ઉંમરમાં એક જ વખત મેં રિઝર્વેશન વગર રેલવેનો પ્રવાસ કર્યો છે, અને તે દીનું પાણી મૂકી દીધું કે રિઝર્વેશન વગર રેલવેનો પ્રવાસ ન કરવો. એક તો મારે જામનગર કાર્યક્રમ એટલે આખી રાતનો ઉજાગરો, સવારે હું રાજકોટ પહોંચી, રાજકોટથી મુંબઈ કાર્યક્રમ હતો એટલે મુંબઈની ટ્રેન પકડવાની હતી, તો અહીંયા હું ટ્રેનમાં રાહ જોઈને ઊભી હતી. થોડીક વાર થઈને ટ્રેન આવી એટલે સ્વાભાવિક છે મહિલાના ડબ્બામાં હું બેઠી, એટલે મહિલાના ડબ્બામાં ગઈ ને તો ગોળ ઉપર, ગોળના ગાંગડા ઉપર જેવી રીતે માખી બણબણતી હોય ને એવી રીતે મહિલાઓ બધી હતી. અને મારી પાછળ એક બાપા હાથમાં બે મોટી બૈણી લઈને ચડી ગયા, અને થોડીક વાર તો સર્જિકલ સ્ટ્રાઇક જેવું વાતાવરણ થઈ ગયું ડબ્બામાં. ને એક હિન્દી ભાષી બેન ઉભા થયા, પતા નહીં ચાલતા ક્યાં મહિલાઓ કા ડિબ્બા હૈ ઓર હમ મહિલા હૈ. પછી ઓલા બાપાએ કીધું, પણ તો હું થઈ ગયું હમ ભી દહીં લાયે હૈ. આમાં હું મુંબઈ પહોંચું, મેં ડબ્બો બદલી નહીં. બાજુના ડબ્બામાં ગઈ ને તો ઓલા અપડાઉન વાળા બધા હતા, એટલે મને એમ થયું કે આ શાંત ડબ્બો છે ને અપડાઉન વાળા બધા ચર્ચા કરતા હોય. એટલે મારી સામે એક માજી બેઠા હતા, મને કે બેટા આમ સ્ટેશન આવે તો તને ખબર પડે. મેં તો હા માજી સ્ટેશન આવે પડે. તો કે તો અમદાવાદ આવે ને ત્યારે મને કહેજે ને. તો ભલે માજી અમદાવાદ આવે એટલે હું તમને કહીશ. ને ઓલા અપડાઉન વાળા ચર્ચા કરતા હતા કે સામ્યવાદ ને ભાષાવાદ ને રંગવાદ ને આ ને તે. તો માજી કે તું બધાય વાદ ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખ. હા માજી મને યાદ છે, અમદાવાદ આવશે ને એટલે હું તમને કહીશ. થોડીક વાર આગળ થયું તો હું મોબાઈલ કાઢીને રમતી હતી, તો મને કે બેટા મોબાઈલ મૂકી દે ને, અમદાવાદ આવીને વયું જશે ને તો ખબર નહીં પડે. મેં તો માજી મને યાદ છે, અમદાવાદ આવશે ને એટલે હું તમને કહીશ. પછી મેં મોબાઈલ મૂકી દીધો, મેં કીધું વડીલ છે આપણે માન આપી. હું ચોપડી કાઢીને બેઠી, મને કે ચોપડી મૂકી દે ને બેટા, અમદાવાદ વયું જશે ને ખબર નહીં પડે. મેં તો હા માજી મને યાદ છે, અમદાવાદ આવે એટલે હું તમને કહીશ. થોડાક આગળ ગયા ને મને ઊંઘ આવી ગઈ, માજીએ પાણી છાંટ્યું મારા ઉપર. એ કે તું સુઈ જા ને અમદાવાદ લઈ જાય ખબર ન પડે. મેં તો માજી મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું કહીશ. મને આઘું લાગ્યું અમદાવાદ. અને અમદાવાદ આવ્યું ને એટલે મેં કીધું, મેં તું માજી હાલો અમદાવાદ આવ્યું, થેલા ઉપાડો. ત્યાં તો થેલામાંથી ડબ્બો કાઢ્યો. એ કે મારે વવે કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા નથાણા ખાઈ લેજો. થેપલાના અથાણામાં મારા મગજનું કચુંબર થઈ ગયું. ને પછી ચીકુ કાઢ્યું, એ કે સુરત ખાવાનું છે. હું ઊભી થઈ ગયો, સુરત સુધીમાં મારી સુરત બગડી જાય. હું આગળ વહી ગઈ, ત્યાં હું આગળ ગઈ ને તો અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, માથે મોટું કપાળ. કપાળ તો મોટા હોય પણ એને કપાળમાં ઓલી પોસ્ટની ટિકિટ આવે ને સ્ટેમ, અહીંયા વચ્ચો વચ ઈ ચોટાડ્યું હતું. આપણે કઈ ન બોલાય, પૂછાય નહીં ને. થોડીક વારમાં ટિકિટ ચેકર આવ્યા, ટિકિટ ચેકર ખાર ખાધેલા, ઘરે કઈક ઝઘડો થયો હશે, ઘરમાં જ બોલી ન હકે. જે લોકો ઘરમાં ન બોલી હકી બાર વધારે કાઢે, સમજી લેવું. બાર વધારે ગુસ્સો કરે ને એટલે હું આ ટિકિટ ચેકર હું આવ્યા ને મારી પાસે ટિકિટ લીધી. પછી ઓલા ભાઈ ને કીધું ટિકિટ બતાવો, કે આ કપાળ ઉપર ચોટાડી. અરે કે આ ટિકિટ નો આલે, કે કેમ નો આલે, આ ટિકિટ થી ટપાલ કાશ્મીર થી કન્યાકુમારી જાય, અમદાવાદ થી અમરેલી જાય, અમરેલી થી અમેરિકા જાય, મારે તો કઈ સુરત સુધી જ જવું છે. બોલો ટિકિટ ચેકર હું. પાછળ વાહામાં એક ધીકો મારી ગયો, ઢીકો મારી ગયા તો ઓલા ભાઈ દાંત કાઢી કાઢીને ઊંધા થઈ ગયા. એટલે મને નવાઈ લાગી, મેં પેલો એવો માણા જોયો કે કોક એને મારીને જાય છે ને ભાઈ દાંત કાઢે છે. મેં તો સુલતાનનો ભાઈ છે કે શું, મેં પૂછ્યું મેં દાંત કેમ કાઢો છો, એ કે ટિકિટ ચેકર મૂર્ખો છે, કઈ ખબર જ નથી પડતી, ટિકિટ આયા ચોટાડી છે ને કે સિક્કો વાહામાં મારીને વયો ગયો. અમુક માણસ તમે પહોંચો જ ને એમાં શેરી મેં કાકા રહે છે,
સવારમાં ચાલવા નીકળાતા તો મોર્નિંગ વોક કરવા નીકળાતા ને તો એક સાયકલ વાળો અથડાતા અથડાતા રહી ગયો. હવે વાઘ સાયકલ વાળા પણ ઘરેથી હું વાળો કાકાને ખીજા અમે ખબર નથી પડતી કે આમ રસ્તા ઉપર આલો છો હમણાં ભટકાઈ જાત ને લાગી જાત તો કાકાએ હામે કીધું અડી વાઘ ટાળું છે ને તું મને ખીજાય છે મને ફ્રેક્ચર બેક્ચર થઈ ગયું હોત તો પણ કે થયું તો ના પણ કે મને લાગી જાત તો અરે પણ કઈ થયું તો ના પણ ઠાટતો એ કે ઠાટતો શું કરીને હાલો બોલો અરે કે ઠાટતો તારી ખબર પાડી દેટ અને ઓલો હું એને કીધું કે ખબર પાડવી છે હાલો હાલો પાડો ખબર કે આજ તો તમારી યાર બાજી દો શું શું ખબર પાડશો બોલો એ કે આજ તો શું બધા રસ્તા વચ્ચે જોવે ને મારા શેરીના નાકા આગળ આવતો તારી ખબર પાડી દઉં તો કાટલો પકડ્યું શેરીના નાક આગળ કે આ શેરીના નાક આગળ બોલો બોલો શું 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 કે શું બોલો બોલો હાલો હાલો પાડી દો ખબર એ કે આ શું શેરીનું નાક્યું છે વાહનની અવર જવર થતી હોય ટ્રાફિકમાં ડિસ્ટર્બ થાય ને ભૈલા મારા ઘર આગળ આવતો તારી ખબર પાડી દો કાટલો પકડી ઘર આગળ આ તારા ઘર આગળ બોલો કે હાલો શું 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 એ કે ઘરમાં પાડોશી જોવે ને મારી કઈક રેપ્યુટેશન હોય કે નહીં ઘરની અંદર આવતો તારી ખબર પાડી દો એવો ખાર ખાધેલો ઘરની અંદર લઈ ગયો આ ઘરની અંદર બોલો કે શું શું ખબર પાડવી છે એ કે જટ ડાર્લિંગ બે રકાબી ચા બનાવ ને મારો મીટડો આવ્યો છે જાદુ કરે મહાન એક હી થે લે મે ભરે આંસુ ઓર મુસ્કાન એક હી થે લે મે ભરે આંસુ અને ગોરો યાદ આવે મને કે સાતો દિન ભગવાન કે ક્યા મંગલ ક્યા પીર સાતો દિન ભગવાન કે ક્યા મંગલ ક્યા પીર જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર જિસ દિન સોયે દેર તક ભૂખા રહે અને આટલું દિલથી સાંભળો છો ને એટલે ઉર્દુ શેર કહીને પછી વાતને આગળ વધારું કે ગુજરે હે ઇશ્ક નામ કે એક બુઝુર્ગ ઇસ દુનિયા સે ગુજરે હે ઇશ્ક નામ કે એક બુઝુર્ગ ઇસ દુનિયા સે હમ સબ ભી ફકીર ઉસી સિલસિલે કે હે હમ સબ ભી ફકીર ઇસી સિલસિલે કે અમુક સંબંધો તમે જોવો ને તો રેલવેના પાટા જેવા હોય કે બે સાથે સાથે ચાલતા હોય પણ એ બે ક્યારેય સાથે મળતા નથી અને પતિ પત્નીનો સંબંધ છે ને એ રેલવેના બે ડબ્બા જેવો છે અને બાળકો એનું કપલર છે કે બેને જોડીને રાખે છે જાદા બાપા મોજડી વાળા આપણા દેશી તર્કના બાદશાહ કદાચ બધાએ નામ સાંભળ્યું હશે એ બહુ સારી સારી ને નાની નાની વાત કહી જતા એકવાર કોઈને નહીં ને રેલવેના પાટાને પગે લાગતા એટલે કોક એમ પૂછ્યું કે તમે પાટાને શું કામ પગે લાગો છો એ કે દુનિયામાં એક જ છે જે સીધા છે અને મને કોકે પૂછ્યું હતું કે સ્ત્રીઓનું ઘરકામ એટલે શું એટલે મને જેવો આવડે ને એવો મેં જવાબ કીધો હતો જો જવાબ ગમે ને તો આ એક વાતમાં હું તમારો આશીર્વાદ માંગીશ એણે મને પૂછ્યું કે સ્ત્રીઓનું ઘરકામ એટલે શું ત્યારે મેં કીધું હતું કે સ્ત્રીઓનું ઘરકામ છે ને એ રેલવેના પાટા જેવું છે જેનો અંત તમને દેખાય છે પણ અંત આવતો નથી જેટલા મને સાંભળો છો ને એકવાર કરબદ્ધ હું બધાને પ્રાર્થના કરું છું કે ક્યારે તમારા પત્નીને કે તમારા મમ્મીને એવું ન કહેવું કે તું તો આખો દી ઘરમાં હોય તારે શું કામ હોય 365 દિવસમાંથી એક દિવસ કાઢજો સવારે એની સાથે જાગજો ને સૂવે ને ત્યારે એની સાથે સૂજો અને જોજો કે આખો દિવસથી શું કામ કરે છે બાળકો જ્યારે ઉઠે ને ત્યારથી લઈને એને સ્કૂલે મૂકવા સુધી રાત્રે જ્યારે સૂવે ને ત્યારે દૂધ ગરમ કરીને દૂધ મેળવીને દૂધ ફ્રીજમાં મૂકીને સૂવે છે માં છે ને ગમે એમ તો અને માં ને મને કોઈ કે પૂછ્યું તું મેડિકલ ભાષામાં માં વિશે કંઈક કયો એટલે કેવું પડે ને મને પૂછ્યું એટલે મારે કેવું પડે એટલે મેં કીધું જો જે જે શબ્દોમાં માં અક્ષર આવે છે ને એ શબ્દો તમારા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે અજમા તમને વાયુ ન કરે રાજમા પ્રોટીનનો સ્ત્રોત ઉપમા તમારું વજન ન વધારે એનીમાં
એક બેન મન કેમ તો સાસુ માઈ હોય ને. એક જગ્યાએ મેં કીધું ને, મેં તો ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને, એટલે એને માનું સર્જન કર્યું છે. ઓડિયન્સમાંથી એક બેન ઊભા થાય, ખાવ સાચી વાત છે, અને શેતાન બધે નથી પહોંચતો ને, એટલે એને સાસુ માનું સર્જન કર્યું. પણ આપણે ટ્રેનની વાત કરતા હતા, એમાંથી આડે પાટે ચડી ગયા. 65,000 કિલોમીટરનું ભારતનું રેલવે નેટવર્ક. અને મને તો ક્યારેક ક્યારેક સંજીભાઈ એવું લાગે છે કે જ્યારથી આ રેલવેની શરૂઆત થઈ છે ને, ત્યારથી કટલેસની શરૂઆત થઈ છે. લગ્ન પ્રસંગમાં જેટલી કટલેસું નહીં ખવાતી હોય ને, એટલી કટલેસું તો ડબ્બામાં ખવાઈ જાય છે. અને 2 મિનિટ વિચારો ને જરાક, હાલો ને આપણે ડબ્બામાં જઈએ. જનરલ ડબ્બામાં વાતાવરણ કેવું હોય? કટલેસ બોલભાઈ, કટલેસ બોલભાઈ, કટલેસ બોલભાઈ, ઠંડી છાશ, ઠંડી છાશ, ઠંડી છાશ, જીરા છાશ, ગરમ ચાય, ગરમ ચાય, વાંકાનેર કી ચાય, આદુ ઇલાયચી કેસર વાલી ચાય, ચના દાલ, ચના દાલ, લીંબુ ટમાટર વાલી ચના દાલ. ન્યા આવે ત્યારે શિરડી વાલે સાઈ બાબા. અને આ બધાની વચ્ચે અખંડ ધૂનની જેમ હાલતું રેલવેનું એનાઉન્સ. યાત્રી કૃપયા ધ્યાન દે, ઓખા સે મુંબઈ જાને વાલી ઓખા એક્સપ્રેસ 1-6-6-3-3-2 પ્લેટફોર્મ નંબર 1 પર આને કી તૈયારી મેં હે, ધન્યવાદ. રેલવે માં એનાઉન્સર કરે છે ને, એવા એક બેન માર બાજુ મળીએ છે. સામાન્ય આપણી યાર વાત કરે ને તોય આવી જ રીતે કે, અવની બેન ધ્યાન દે, 4:19 મારા ઘરે ચા પીવા આવજો, ધન્યવાદ. એના પતિ એસટી માં એનાઉન્સર. રાજકોટ જુનાગઢ, રાજકોટ જુનાગઢ વાયા જેતપુર, પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઉપડવાની તૈયારીમાં રાજકોટ જુનાગઢ, ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી આજે થાય રાજકોટ જુનાગઢ. આ બેનો સંવાદ સવારમાં એક વાર સાંભળી લઈ 6 વાગ્યામાં. બેને સવારમાં ચાલુ કર્યું, કૃપયા ધ્યાન દે, આજ સુબહ 7:05 પર મિલને વાલી ચાય, દૂધ ફટ જાને કી વજહ સે નહીં મિલ પાય, તાજા દૂધ જબ પ્લેટફોર્મ પર આયેગા તભી મિલ પાયેગી, ધન્યવાદ. રાજકોટ જુનાગઢ, રાજકોટ જુનાગઢ, વેલું કહેવાય ને અહીંયા જેતપુર લેતો આવત, રાજકોટ જુનાગઢ. તને ખબર છે હવારમાં ચા પીવા વગર મારી બસ પ્લેટફોર્મ પર નથી ઉતરતી, રાજકોટ જુનાગઢ. દૂધવાળો જ્યાં હોય ત્યાંથી હાજર થાય, દૂધવાળો. કૃપયા ધ્યાન, રાજકોટ જુનાગઢ, કૃપયા ધ્યાન, રાજકોટ જુનાગઢ, કૃપયા ધ્યાન, રાજકોટ જુનાગઢ, કૃપયા ધ્યાન, રાજકોટ જુનાગઢ, ધન્યવાદ. વાયા જેતપુર.